I know property. खास एमसीक्यू बेज વધુમાં વધુ સારી રીતે એમસીક્યુ સોલ્વ કરી શકાય તેવો આપણો પ્રયત્ન છે. જો આયા સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક દાખલ કરતા સમાંતર પ્લેટ કેપેસિટર હોય એની બે પ્લેટ વચ્ચે જ્યારે ડાઇલેક્ટ્રિક પણ હવે એમાં મેં બે પાર્ટ પાડેલા છે બાહ્ય બેટરીની ગેરહાજરીમાં અને બાહ્ય બેટરીની હાજરીમાં શું અર્થ કરીશું તો કે માની લો કે આ જે કેપેસિટર છે આ સમાંતર પ્લેટ કેપેસિટર અહીંયા એવી જ રીતે આ સમાંતર પ્લેટ કેપેસિટર પણ બાહ્ય બેટરીની હાજરીમાં મીન્સ કે એને બેટરી સાથે કનેક્ટ કરેલું છે જ્યારે કેપેસિટર એને કોઈ બેટરી સાથે કનેક્ટેડ ન હોય ત્યારે વચ્ચે ડાઇલેક્ટ્રિક દાખલ કરો અને જ્યારે બેટરી સાથે કનેક્ટેડ હોય ત્યારે ડાયલેક્ટ્રિક દાખલ કરો. જુદી જુદી ભૌતિક રાશિઓ ગુજકેટમાં નીટમાં અને જીમાં બધામાં પૂછાયેલ છે ને કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન કહેવાય આવા ક્વેશ્ચન આમાંથી બને. બાહ્ય બેટરીની ગેરહાજરીમાં જુઓ જ્યારે મેં કીધું કે કેપેસિટર છે એના ઉપર એક ચાર્જ માની લો કે આના ઉપર પ્લસ ક્યુ જેટલો ચાર્જ છે ઓલરેડી આ પ્લેટ ઉપર આ બાજુની પ્લેટ ઉપર હશે માઇનસ ક્યુ ચાર્જ જુદી જુદી રાશિઓ લેતા જઈએ સૌથી પહેલા કહીએ કેપેસિટન્સ. હવે આપણે હેડિંગ એવું કીધું છે કે સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાયલેક્ટ્રિક માધ્યમ દાખલ કરતા તો જો ડાયલેક્ટ્રિક માધ્યમ દાખલ કરવું હોય તો ત્યારે ડાયલેક્ટ્રિક માધ્યમ વખતે કેપેસિટન્સમાં શું ફેર પડે તો કે ડાયલેક્ટ્રિક માધ્યમની હાજરીમાં કેપેસિટન્સનું આપણું સૂત્ર શું હતું સી ડેશ બરાબર કે ઇન્ટુ સી અને જો સી ડેશ બરાબર કે ઇન્ટુ સી હોય તો આપણને ખબર પડે કે ભાઈ બેટરી હોય તોય ભલે અને ન હોય તોય ભલે વચ્ચે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જેવું ડાયલેક્ટ્રિક તમે અંદર એન્ટર કરશો તો તરત કહી શકાય કે કેપેસિટન્સ કેટલા ગણું થઈ જશે કેપેસિટન્સ ડાયરેક્ટલી કે ગણું. સેમ વસ્તુ અહીંયા આપણા માટે એ જ કે બેટરી છે તો ભલે રે એનાથી કોઈ ફેર ન પડે કારણ કે સૂત્ર આપણું આ છે સી ડેશ બરાબર કે ઇન્ટુ સી સીધું કેપેસિટન્સ થઈ જશે કે ગણું. પણ બીજી જે વાત છે આપણી વિદ્યુતભાર માટે જુઓ જ્યારે આપણે કહીએ વિદ્યુતભાર ક્યુ તો અહીંયા આપણે કીધું કે કેપેસિટન્સ વધુ ખરા પણ વિદ્યુતભાર ક્યાંથી આવી શકે એમ વધારે નથી. જો કેપેસિટન્સ વધવું એટલે શું તો આપણને અર્થ ખબર છે કે ભાઈ કેપેસિટન્સ વધવું એનો ઇનડાયરેક્ટલી અર્થ એ થાય કે ભાઈ વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા કંઈક વધી. વિદ્યુત ભાર વધવો એમ નહીં, હવે બેટરી સાથે કનેક્ટેડ હોય તો ક્ષમતા વધે એટલે ત્યાંથી વિદ્યુત ભાર લઈ લેશે વધારાનો. તો આવા સંજોગોમાં જ્યારે બેટરી સાથે કનેક્ટેડ હોય ત્યારે વિદ્યુત ભાર વધશે અને કેટલા ગણો થશે તો કે કે ગણો કારણ કે કેપેસિટન્સ છે ને કે ગણું થયું છે. પણ જ્યારે બાહ્ય બેટરીની ગેરહાજરી છે ત્યારે એનું કેપેસિટન્સ કેવું રહેશે અચળ કારણ કે કોઈ વધારાનો નવો વિદ્યુત ભાર છે એ ક્યાંથી આવી શકે એમ નથી, કેપેસિટન્સ ચોક્કસ વધ્યું છે. ત્રીજી રાશિ વીજ સ્થિતિમાન. વીજ સ્થિતિમાનનું સૂત્ર તમારા પાસે છે V બરાબર Q અપોન C. જો V બરાબર Q અપોન C આ સૂત્ર હોય તો એની અંદર આપણે તમે જુઓ કે Q વિદ્યુત ભાર Q Q અહીંયા કેવો છે અચળ અને C કેપેસિટન્સ C વધે છે અચળના છેદમાં વધે એટલે દેખીતી વાત થઈ કે ઘટે. તો અહીંયા આપણે કહી શકશું ભાઈ વીજ સ્થિતિમાન છે વીજ સ્થિતિમાનનું મૂલ્ય ઘટે છે અથવા કેટલું થશે તો કે અચળના છેદમાં કે આવશે એટલે કે માં ભાગનું. તો બાહ્ય બેટરીની ગેરહાજરીમાં વીજ સ્થિતિમાન થઈ ગયું કે માં ભાગનું પણ બાહ્ય બેટરીની હાજરીમાં તો કે અહીંયા આપણે કહી શકાય ક્યુ અપોન સી. ક્યુ શું છે તો કે બાહ્ય બેટરીની હાજરીમાં ક્યુ છે એ વધે છે કે ગણું થાય છે આઈ કે ગણું થાય છે તો આપણે કહી શકાય ભાઈ વીજ સ્થિતિમાન રહેશે એ અચળ રહેશે. તો બાહ્ય બેટરીની હાજરીમાં વિસ્થિતિમાન અચળ. અચ્છા નેક્સ્ટ વિદ્યુત ક્ષેત્ર. હવે જ્યારે વિદ્યુત ક્ષેત્રની વાત છે તો વિદ્યુત ક્ષેત્રનું આપણું સમીકરણ આપણને ખ્યાલ છે E બરાબર V અપોન D. જો E બરાબર V અપોન D હોય તો જે વિસ્થિતિમાનની હાલત થાય એ જ કારણ કે આમાં D તો કે D કે આપણે બદલવાનો નથી ક્યાં એવું નથી કીધું કે બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ વધ ઘટ થાય છે. તો દેખીતું કહી શકો ભાઈ વિસ્થિતિમાન જે રીતે ચેન્જ થતું હશે વિસ્થિતિમાન વધશે તો વિદ્યુત ક્ષેત્ર વધશે વિસ્થિતિમાન ઘટશે તો વિદ્યુત ક્ષેત્ર ઘટશે અને પરિણામે કીધું કે અહીંયા ઘટે છે તો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર પણ ઘટે છે આ અચળ તો આ અચળ છે.
नेक्स्ट संग्रहित ऊर्जा, संग्रहित ऊर्जा सूत्र अपना पास लास्ट लेक्चर में चर्चा करेली थी। त्रण सूत्रों में एक सूत्र में लिखू यू बराबर वन हाफ क्यू स्क्वेर अपॉन सी। शक्य तो अहिया आप क्यू स्क्वेर अपॉन सी नो उपयोग करो कारण अपना पास सौथी पहली माहिती है। हमेशा शुरुआत करो त्यारे केपेसिटन्स और सी नी आ क्यू नी बे माहिती हशे अपना पास, तो आ सूत्र नो उपयोग करो तमने सहेलू पड़ से। बाकी सीवी स्क्वेर प्रमाण पण थई सके हाफ सीवी स्क्वेर प्रमाण। तो संग्रहित ऊर्जा है ए प्रमाण पर के वन हाफ क्यू स्क्वेर अपॉन सी। क्यू शू है तो क्यू नु मूल्य है अहिया अचल है, अचल एनो स्क्वेर जाने के छेद मां सी, सी एटले केपेसिटन्स के गणु तो आपणे कही सकते के वन अपॉन के थी जशे अने परिणामी के मां भागनु घटे छे, संग्रहित ऊर्जा घटे छे के मां भागनी थी जशे। अच्छा सामे अहींया विचारो संग्रहित ऊर्जा माटे तो के संग्रहित ऊर्जा मां क्यू, क्यू शू छे तो अहीं क्यू छे के गणो थाय छे, विद्युत भार के गणो थाय छे, पण अहीं क्यू नो स्क्वेर छे तो जाणी के अहीं के नो स्क्वेर, पर छेद मां सी पाछू तो छेद मां सी एटले पाछू छेद मां के, तो आपणे अहीं कही सके भाई अहीं जे संग्रहित ऊर्जा छे ने ई वधशे अने केटला गणी थई जशे के गणी। अच्छा नेक्स्ट ऊर्जा घनता, तो ऊर्जा घनता माटे डायरेक्टली तमने जो ऊर्जा ना परिणामो मळे ने डायरेक्ट लखी नाखशो चाले, कारण के जो ऊर्जा वधे तो ऊर्जा घनता वधे अने जो घटे तो घटे। अच्छा सर कई वोर्निंग ग्रुप तक एक आटलू कही दू के मान लो कि आप समीकरण लिखू है ऊर्जा घनता रो ई बराबर हाफ एफसाइलोन जीरो ई स्क्वेर। जो आ समीकरण आधार जो जसो तो आप कही सकते एफसाइलोन जीरो ई विद्युत क्षेत्र में, तो अह विद्युत क्षेत्र एवं है कि भाई विद्युत क्षेत्र आ जगह केवल घटे तो अह घटे पर अह विद्युत क्षेत्र शू अचल तो अह ते लिखू बधे। पर मात्र रीजन छे एनु कारण शुं तो के ज्यारे माध्यम छे त्यारे माध्यम कारण वच्चे डायलेक्ट्रिक दाखल कर्यो त्यारे आ शून्य अवकाश नी परमिटिविटी न चाले, एटले आपणे आ सूत्र नो बने त्यां सुधी उपयोग न करवो, आनो उपयोग करीने नक्की करो वधु सरळ रहेशे। तो आपणे कही शकीए भाई एना आधार तो आना उपर थी तमे विचारी शको। दाखला तरीके आवा प्रश्नो पूछायेला छे तमने कहूं के भाई समांतर प्लेट केपेसिटर नी बे प्लेट वच्चे डायलेक्ट्रिक माध्यम दाखल करता पछी केपेसिटन्स विद्युत भार विस्थितिमान पछी नीचे ऑप्शन आप्यो होय वधे अचल घटे घटे वधे अचल, तो एना उपर तमे सिलेक्ट करी शकता होय भाई बाह्य बेटरी नी गैरहाजरी मां शुं थाय बाह्य बेटरी नी हाजरी मां शुं थाय, आमांथी परीक्षक धारे ए प्रकारे एमसीक्यू तैयार करी शके। नेक्स्ट समांतर प्लेट केपेसिटर नी बे प्लेट वच्चे नुं अंतर वधारे, सेम आना जेवो ज कॉपी क्वेश्चन छे एम केवुं तो कही शकाय, समांतर प्लेट केपेसिटर नी बे प्लेट वच्चे नुं अंतर वधारता, जो अंतर वधारीए तो बाह्य बेटरी नी गैरहाजरी मां अने बाह्य बेटरी नी हाजरी मां शुं परिस्थिति थशे भौतिक राशिओनी ए आपणे जोवुं छे। तो सौथी पहेलुं केपेसिटन्स, हवे केपेसिटन्स मां आयने सूत्र लखी नाख्युं डी वाळुं कारण के आपणे अंतरनी वात करवानी छे, अहीं वात हती आपणे केपेसिटन्स नी डायलेक्ट्रिक दाखल करवानी एटले आपणा माटे ते त्यां केसी वाळुं सूत्र लखेलुं हतुं अहीं एप्सिलॉन नॉट ए अपॉन डी। अने हवे आमां जोई शको के भाई सेम वस्तु बाह्य बेटरी नी गैरहाजरी, बेटरी आपणे कही शकाय एनम छे, डी वधारो छो डी वधे सी घटे केपेसिटन्स घटे, बाह्य बेटरी नी हाजरी होय तो भले अने गैरहाजरी होय तो भले ज्यारे डी वधारो छो त्यारे केपेसिटन्स सी नुं मूल्य घटशे। अच्छा नेक्स्ट विद्युत भार, विद्युत भार की बात मैं कीधु विद्युत भार तरत आ बे राशिओ छे ने हमेशा पहेला लई लेवी बाकी नी पछी तरत एना उपरथी तमे अवघटन करी शकशो। अहीं जो मैं बे राशिओ आज पहेला लीधी छे केपेसिटन्स अने विद्युत भार, बराबर बाकी नी पछी एना उपरथी बधी ज भौतिक राशिओ छे सरळતાથી નક્કી કરી શકશો। तो केपेसिटन्स अने विद्युत भार माटे आया केम अचल लिखू तो के देखीती वात छे के भाई आपणे के बेटरी नथी कनेक्टेड आनी क्षमता घटी तो कई विद्युत भार घटी नथी सकवानो, जे प्लेट उपर हाजर हतो ए रहेवानो छे संरक्षण प्रमाणे, आ केपेसिटर छे बे प्लेट वच्चे नुं अंतर घटायेलुं वधायेलुं, विद्युत भार क्यांय जवानो नथी, बेटरी होत तो पाछो आपी देत बेटरी ने, पण आ बेटरी साथे कनेक्टेड नथी एमनम छे एटले परिणाम आपणे कही शकाय विद्युत भार अचल रहेशे। सामे हा एक वस्तु अहींया एक परिस्थिति हमेशा आपणे विचारवानी रहेशे के विद्युत भार जो अचल न रही सके ने तो लीकेज थईने घटे, लीकेज थईने घटे ए पछी आगळना डिस्कशन में डिस्कशन करशुं, पण अत्यारे आपणे आ प्रमाणे तमारे जेनो आंसर लखवानो छे अहीं के शुं अचल अने अहीं घटे कारण के केपेसिटन्स घटू छे, जो केपेसिटन्स घटे अने बेटरी साथे ज्यारे कनेक्टेड छे तो बेटरी साथे कनेक्टेड होय तो डायरेक्टली तमे कही शको भाई आनुं केपेसिटन्स घटू तो जे वधारानो विद्युत भार जेटलो आपणे कही शकीए तो पाछो बेटरी ने आपी देशे परिणामे आ घटशे। हवे आ बे राशि नी तमने माहिती मळी गई तो बाकी नी बधी भौतिक राशिओ छे मळी सके, हवे v बराबर q / c तो q तो के q एटले अचल, अचल ना छेद मां घटे q / c, अचल ना छेद मां घटे एटले वधे, पछी अहींया घटे ना छेद मां घटे एटले अचल,
विचार तो क्यू जो क्यू नु शू क्यू अचल सी घटे छेद घटे इनडायरेक्ट अर्थ कहवा दे तो परिणाम अपने तो क्यू क्यू अः शू घटे तो घटे अटे समझी सकते क्यू नो स्क्वेर जाने के आनो स्क्वेर होना छेद पद से तो परिणाम शू आ घटे मैं हमने कीधु तो प्रमाण के ऊर्जा घनता जो हो तो ऊर्जा घनता एनु परिणाम आ लखो आना करता बेस्ट आप परिणाम यू रो ई बराबर यू ई अपोन ए डी कर प्रचलित संज्ञामां होय केपिटल ए मानी लो के आनी वच्चे आपणे डायइलेक्ट्रिक दाखल करीए पण जो आखे आखा विस्तारमां डायइलेक्ट्रिक दाखल करशुं तो शुं परिस्थिति थाय आपणने ख्याल छे पण हवे हुं आवुं करुं कि भाई मात्र अमुक विस्तारमां मानी लो कि आटला विस्तारमां के डायइलेक्ट्रिक अचळांक धरावतुं माध्यम धारी लो आनी जाडाई t छे तो आपणे आवुं करीए छीए के समांतर प्लेट केपेसिटर नी बे प्लेट वच्चे मैं के डायइलेक्ट्रिक अचळांक धरावतुं माध्यम मूक्युं पण t जाडाई અને આવું કરીએ ત્યારે હવે આનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું તો ખાસ શ્રેણી સમાંતરના સાદા કેટલાક નિયમો જો હું તમને આમ કહી દઉં કે માની લ્યો કે ભાઈ આ કેપેસિટર છે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હું કોઈ અલગ પાડતું માધ્યમ દાખલા તરીકે આ એક માધ્યમ રાખું આ બીજું માધ્યમ રાખું તો વિચારવાનું આ કે જો તમે જે માધ્યમો મૂકો છો એનાથી બે પ્લેટ વચ્ચેના અંતરમાં ભાગ પડે ને तो समझवानું કે આ જે કેપેસિટર હું દાખલા તરીકે C1 કહી દઉં અને આ C2 કહી દઉં તો C1 અને C2 બે શ્રેણી જોડાણમાં સમજવા અચ્છા આમ નહીં અને માની લો કે આ રીતે આમ છે આ બે પ્લેટ પ્લેટોનું ક્ષેત્રફળ છે એ જેટલું છે બે વચ્ચેનું અંતર છે d છે હવે આમાં હું ડાયઇલેક્ટ્રિક મૂકું પણ ડાયઇલેક્ટ્રિક દાખલા તરીકે આ રીતે મૂકીએ क्षेत्रफल भाग पड़े मीन्स के आटलू क्षेत्रफल प्लेट नु पेला डायइलेक्ट्रिक आटलू क्षेत्रफल बीजा डायइलेक्ट्रिक तो एना उपरथी तमे एवुं कही शको कि भाई आवुं केपेसिटर नुं अथवा आ जे पेलुं केपेसिटर गणो ने आ बीजुं गणो तो आ बेनुं केवुं जोडाण समजवानुं समांतर श्रेणी जोड़ा क्या बे प्लेट वच्चेना अंतर मां भाग पड़े तो बे प्लेट वच्चेना क्षेत्रफल बे प्लेट नुं जे क्षेत्रफल होय क्षेत्रफल मां जो भाग पड़े तो आपणे समजशुं के ई जोड़ाण छे केवुं छे समांतर तो आपणे एनो सहारो लईने आया विचारीए हुं एक केपेसिटन्स दाखला तरीके आया कही दऊं छुं आ वन आ टू अच्छा आया तो के आया शून्यवकाश अथवा आवा अने जो त्यांनी आपणी वात होय तो हुं पहेलुं केपेसिटन्स लखुं आया तो पहलू कैपेसिटन्स C1 कहो आपेला तो त्या तो शून्यवकाश है एप्साइलॉन नॉट
क्षेत्रफळ केटलू प्लेटमां आपणे धार्युं हतुं ए अने अहींया हुं एक केपेसिटर गणुं हतुं ई बे प्लेट वच्चेनुं अंतर केटलू थशे तो डी माइनस टी तो सी वन बराबर एप्सिलॉन नॉट ए अपॉन डी माइनस टी अच्छा अहीं बीजुं केपेसिटन्स जे तैयार थशे ए सी टू बराबर અહીં જે k ડાયરેક્ટલી છે એટલે કાં તો k ઘણું ડાયરેક્ટ લખી આવો એટલે અથવા આમ લખો k એપ્સિલોન નોટ a અપોન આ બે વચ્ચેનું ડિસ્ટન્સ તો કે જાડાઈ t છે તો આ બે કેપેસિટરો થઈ ગયા અચ્છા હવે આપણે હમણાં કીધું એ પ્રમાણે આ બંને કેપેસિટરો કેવા જોડાણમાં ગણાય તો કેપેસિટરના બે વચ્ચે જેને ડાયરેક્ટ્રિક મૂક્યું છે ત્યારે એના આધારે તમે સમજી શકો કે ભાઈ એના અંતરમાં ભાગ પડે છે જો અંતરમાં ભાગ પડે તો એ વખતે શ્રેણી જોડાણમાં ગણવા હવે જો શ્રેણી જોડાણ છે તો સમતુલ્ય કેપેસિટન્સ 1 upon C equivalent આ હું લખું છું C equivalent બરાબર 1 upon C1 plus 1 upon C2 જો અહીંયા 1 upon C1 તો આપણે કહીશું C1 ની જગ્યાએ એપ્સિલોન નોટ A upon D minus T અહીંયા હું ઉલટા એમ લખી નાખું છું D minus T એપ્સિલોન નોટ A plus 1 upon C2 એને અહીંયા ઉલટા એમ લખી નાખ્યું T upon K એપ્સિલોન નોટ A આમાંથી જે કોમન નીકળશે એપ્સિલોન નોટ એ ઈ કોમન નીકળી જશે 1 upon c equivalent બરાબર એપ્સિલોન નોટ એ d minus t upon 1 t upon k કે આને તમે લસા તરીકે લઈ શકશો કે ને ગુણાકારમાં લેવો તો લઈ શકો અથવા જે આપણે કઈક આમાંથી જો આપણે આ દરેક પદને આપણે આપણે આવું કરીએ છીએ ત્યારે હું આને નોખા પાડી અને આ બેમાંથી ખાલી t કોમન લઉં છું જો એવું કરીએ તો 1 upon c equivalent બરાબર 1 upon epsilon not a d minus t આમાંથી t કોમન લઉં છું તો 1 minus 1 upon k આવ પરિણામ થયું અચ્છા હવે આમાંથી જો આપણે પરિણામ માટે કે ભાઈ equivalent આને જરા ઉલટાવી નાખીએ c equivalent લખવું છે તો c equivalent બરાબર एप्सिलॉन नॉट ए अपॉन डी माइनस टी वन माइनस वन अपॉन के घनी बुकों में एक शॉर्ट पॉट ना सूत्र तरीके आ सूत्र आपेलू हशे तमने તમારે અત્યારે શું કરવું જોઈએ તો કે સીધું આ જ કે જો સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે માત્ર અમુક વિસ્તારમાં જ્યારે ડાયરેક્ટ્રિક દાખલ કરો ને ત્યારે સીધું શું કરી નાખવાનું તો કે અમુક વિસ્તારમાં જ્યારે ડાયરેક્ટ્રિક દાખલ કરો એટલે ત્યારે આ સૂત્ર એપ્લિકેબલ કરી દેવાનું આ સૂત્ર એપ્લાય કરી દેવાનું સૂત્ર ઓના જેવું છે આપણું સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર શું હતું તો કે C બરાબર એપ્સિલોન નોટ A અપોન D જો જે એપ્સિલોન નોટ A અપોન D માઇનસ T ઇનટુ બ્રેકેટ 1 માઇનસ 1 અપોન K અચ્છા અહીં આપણે કહી શકાય કે કેપેસિટન્સ ની અંદર વધારો થયો છે ઘટાડો તો દેખીતી વાત છે કે આ જે પદ છે આમાં d માંથી કઈક સમથિંગ બાદ છે અને આટલું બાદ છે તો તમે અહીંયા કહી શકો કે કેપેસિટન્સ ના મૂલ્યમાં વધારો થયો છે અચ્છા કેપેસિટન્સ કેટલું વધ્યું હશે માની લો કે આપણે નક્કી કરવું છે કે કેપેસિટન્સ ના મૂલ્યમાં કેટલો વધારો થયો હશે જો એ નક્કી કરવું છે તો આ c ઇક્વિવેલન્ટ આ છે ઇનિશિયલ આપણો આ હવે એના આધારે હું જો સાદરૂપ આપવાનો ટ્રાય કરું કેપેસિટન્સ માં વધારો કેપેસિટન્સ માં વધારો બરાબર C ઇક્વિવેલન્ટ આ નવું આવ્યું એ માઈનસ આપણું જે ઇનિશિયલ હતું તે તો આપણે કહીએ કે આમાંથી એપ્સિલોન નોટ A બેમાંથી કોમન નીકળી જશે આ પદ અને આ પદ ઓકે એકવાર લખી નાખીએ ચાલો D માઈનસ T 1 માઈનસ 1 અપોન K માઈનસ એપ્સિલોન નોટ A અપોન D જો આમાંથી એપ્સિલોન નોટ A આ કોમન લઈ લઈએ છીએ એપ્સિલોન નોટ એ કોમન લઈ લીધું 1 અપોન d માઇનસ t 1 માઇનસ 1 અપોન k માઇનસ 1 અપોન d અને જો આવું છે તો આના આધારે તમે કે ભાઈ સાદુરૂપ ખાલી આપણે ક્રોસ ગુણાકાર લઈ લે એપ્સિલોન નોટ a d માઇનસ d પ્લસ t 1 માઇનસ 1 અપોન k આ ડી આયા લીધેલો છે આ પદને આયા લીધેલું છે અને ઋણ નિશાની આપી દીધેલી આ માઇનસ આ થઈ જશે ત્યાં પ્લસ છેદમાં ડી ડી માઇનસ ટી ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ 1 અપોન કે આમાંથી આ ડી ડી કેન્સલ થઈ જશે
આ એપ્સાયલોન નોટ એ અપોન ડી એપ્સાયલોન નોટ એ આ જે એપ્સાયલોન નોટ એ અહીંયા પદ આપણું આ ગુણાકારમાં છે તે અને અહીંયા જે આપણું પદ આ ડી અહીંયા બારે રાખું છું બાકી જે પદ છે એ પદ લખું છું ટી વન માઇનસ વન અપોન કે અપોન ડી માઇનસ ટી વન માઇનસ વન અપોન કે અચ્છા માની લો કે આ સમીકરણને આપણે હજી આ પદ વડે ભાગી નાખીએ અંશમાં જે પદ છે એના વડે ભાગી નાખીએ તો જે પદ મળે થોડા સાદુરૂપના સ્ટેપ ખાલી લાંબા છે એપ્સિલોન નોટ એ અપોન ડી અને હું અંશ અને છેદને ભાગી નાખું છું તો શું થશે ટી વન માઇનસ વન અપોન કે વડે ભાગીએ તો અહીંયા વન અપોન ડી અપોન ટી વન માઇનસ વન અપોન કે માઇનસ અહીંથી જશે વન તો અહીંયા આજે આપણે આ કેપેસિટન્સમાં જે વધારો છે તે જે ઇનિશિયલ કેપેસિટન્સ જે પ્રારંભમાં હતું એપ્સાઇલન નોટ એ અપોન ડી અને બાકી આપણે કહી દીધું કે આટલું હતું અને એના ગુણ્યા હવે તમે આ ખાલી આ પરિણામો મેં કીધું આ પરિણામો યાદ રાખવાની જરૂર નથી પણ તમને પ્રોસેસ આવડવી જોઈએ કે કેપેસિટન્સમાં કેટલો વધારો થશે કેટલો ઘટાડો થશે એ નક્કી કરવું હોય તો તમે આના આધારે નક્કી કરી શકશો અચ્છા સૌથી અગત્યનું આપણા માટે જે એક પરિણામ છે એમાં C equivalent બરાબર એપ્સિલોન નોટ A upon D minus T into bracket 1 minus 1 upon K અચ્છા આના આધારે જે એક બે બાબતો બીજી કહી દઉં જ્યારે તમને આવું કહી દીધું છે ભાઈ કેપેસિટન્સ આવા પ્રશ્નો મેં કીધું પૂછાયેલા છે કે એક જ પ્રશ્ન ખાલી તમને આવું કહી દઉં એ જેટલું સમાન ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટો વચ્ચેનું અંતર D છે આ બે પ્લેટ વચ્ચેના D by 4 જેટલા વિસ્તારમાં અથવા જાડાઈમાં 2K ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું એક માધ્યમ ઉમેરવામાં આવે તો તેનું કેપેસિટન્સ પ્રારંભ કરતા બમણું થાય છે તો K બરાબર કેટલું તો આ કેપેસિટન્સ નવું કેટલું બમણું પ્રારંભમાં કેટલું હતું તો પ્રારંભમાં કેટલું લખાય એપ્સાયલોન નોટ A અપોન D પ્રારંભનું થશે એ કેટલું તો કે એપ્સાયલોન નોટ A અપોન D એના કરતા બમણું સીધું તમારા આ પરિસ્થિતિ પ્રશ્ન જે મેં કીધો એ પ્રમાણે પ્રશ્ન જે બોલ્યો એને અનુરૂપ ભાઈ કેપેસિટન્સ બમણું પેલા કરતા તો પ્રારંભમાં કેટલું હોય એપ્સાયલોન નોટ એ અપોન ડી જયારે ડાયરેક્ટ સ્લેબ દાખલ નહોતો કર્યો ત્યારે હતું એપ્સાયલોન નોટ એ અપોન ડી એના ગુણ્યા બે તો એપ્સાયલોન નોટ એ અપોન ડી માઇનસ ટી ટી ને બદલે કેટલું કીધું ડી બાય ફોર વન માઇનસ વન અપોન કે એપ્સાયલોન નોટ કેન્સલ થઈ જશે અહીંયા ટુ આ પદ આ બાજુ લઈ લેશો ટુ ડી માઇનસ ડી બાય ફોર ઇન્ટુ બ્રેકેટ વન માઇનસ વન અપોન કે બરાબર ડી ડી કેન્સલ કરી નાખો ટુ વન માઇનસ વન બાય ફોર વન માઇનસ વન અપોન કે બરાબર વન બસ હવે સાદુરૂપ આપવાનું છે એની અંદર વન માઇનસ વન બાય ફોર વન માઇનસ વન અપોન કે અહીં થઈ જશે વન હાફ આ ટુ ઓલી બાજુ લઈ ગયા છીએ આ વન હાફ પાછા આ બાજુ લઈ આવે આ પદ સામે બાજુ લઈ જઈએ તો વન બાય ફોર વન માઇનસ વન અપોન કે બરાબર હાફ બે બાજુથી આ કેન્સલ તો આવું થઈ જશે હાફ અથવા તો આપણે આમ લખી નાખીએ વન માઇનસ વન અપોન કે બરાબર આ ચાર આ બાજુ જશે એટલે કેટલું થઈ જશે બે તો વન અપોન કે બરાબર વન માઇનસ ટુ વન માઇનસ ટુ આવી ઓકે વન માઇનસ ટુ બરાબર વન અપોન કે તો કે બરાબર કેટલું આવી જશે એક પરિણામ આવું થશે તો સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે કંઈક માધ્યમો અમુક વિસ્તારમાં દાખલ કરેલા હોય ત્યારે કેપેસિટન્સની કે એની ગણતરી તમે આ પ્રમાણે કરી શકો અત્યારે મેં જે તમને ડેટા આપેલા છે એ એક્ઝેક્ટ યોગ્ય નથી એટલા માટે કે આ કે ડાયઇલેક્ટ્રિક અચળાંક કે નું મૂલ્ય છે માઇનસ સાથે મળે છે આપણે જેમ તમને જયારે જે તે સમયે પૂછવામાં આવશે ત્યારે કંઈક ભાઈ યોગ્ય ડેટા સાથે હશે તમને ખબર છે ડાયઇલેક્ટ્રિક અચળાંક કે નું મૂલ્ય છે એક કરતા નાનું ન હોઈ શકે અહીંયા આપણો આન્સર આવે છે કે બરાબર માઇનસ એક પણ એમ કીધું કે અત્યારે જે રકમ આપેલી છે એની મર્યાદા છે એટલા માટે આવી કોઈ પણ રકમ તમને આપે કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનું છે એના મોડેલ તરીકે છે એ તમે આ પ્રશ્ન લેજો અને આ રીતે સાદુરૂપ તમારે એમાં આપવાનું છે ઓકે લખી રાખો ચાલો આગળ ખાસ આ સમીકરણ માટે મેં કીધું આપણે ફોકસ રાખવાનું છે અને સમીકરણ તમારે યાદ રાખવાનું છે
માની લો કે સમાંતર પ્લેટ કેપેસિટર બે પ્લેટ વચ્ચેનું અંતર d છે વચ્ચે કોઈ હું એક વાહક માધ્યમ મૂકી દો આ વાહક કહું છું વચ્ચેના વિસ્તારમાં આપણે વાહક માધ્યમ મૂકી દીધું છે અને વાહક માધ્યમ મૂકી દઈએ તો હવે એનું કેપેસિટન્સ કેટલું દાખલા તરીકે આની જાડાઈ t છે તો સતત મગજમાં આપણે આવું રાખશું આ દાખલા તરીકે ધન ભારિત પ્લેટ હોય विद्युत भार प्रेरण भणी गया प्रमाण वाहक अंदर विस्तार में विद्युत क्षेत्र जीरो क्यारे केवी रीते पॉसिबल धन मूको एटले ऋण आया आवी जशे प्रेरित आया थई जशे સમાંતર પ્લેટ કેપેસિટર છે આ બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે આની વચ્ચે કઈક બે એકદમ અસંખ્ય પ્લેટો દાખલ કરી વચ્ચે અમારી એક પ્લેટ આ બીજી પ્લેટ આ ત્રીજી પ્લેટ અવગણીય જાડાઈની અસ્પષ્ટ શબ્દ પ્રયોગ હતો કે અવગણીય જાડાઈની આવી અસંખ્ય પ્લેટ આની અંદર વચ્ચે દાખલ કરો તો એનું કેપેસિટન્સ નવું કેપેસિટન્સ કેટલું થશે હવે જો વાત ત્યાં છે તો આપણે કઈ સાથે માની લ્યો કે આ બે વચ્ચેનું અંતર ધારી લ્યો કે આ અંતર છે x છે શ્રેણી જોડાણ માં જો શ્રેણી જોડાણ માં હોય તો સમતુલ્ય 1 / c = 1 / dc + 1 / dc + 1 / dc ખૂબ મોટી સંખ્યામાં છે તો ત્યારે તમે કહી શકશો કે આમાંથી 1 / એપ્સાયલોન નોટ એ કોમન કાઢી લેશો x + x + x તો દેખીતી વાત થઈ કે આ x + x + x + x કરશો તો કેટલું મળી જશે d તો આપણો આન્સર આવો આવશે d / એપ્સાયલોન નોટ a અર્થાત કે આ 1 / c આવ્યું માટે c બરાબર આપણે કહી શકાય એપ્સાયલોન નોટ a / d તો આનો અર્થ એ થઈ ગયો કે સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જો વાહક શીટ દાખલ કરો અવગણીય જાડાઈ અવગણીય જાડાઈની વાહક શીટ દાખલ કરો તો ત્યારે એનું કેપેસિટન્સ બદલાતું નથી ફરીથી હું એક બે સ્ટેટમેન્ટ ખાસ નોંધ કરવા તો નોંધ કરી લેજો પહેલું સમીકરણ ડાયરેક્ટલી આપણને ખબર છે સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું કેપેસિટન્સ c બરાબર એપ્સાયલોન નોટ a / d પણ હવે તમારે આટલું ધ્યાન રાખવાનું કે સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે t જાડાઈનો જો વાહક સ્લેબ મૂકવામાં આવે t જાડાઈનો વાહક સ્લેબ મૂકવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું થશે t જાડાઈનો વાહક સ્લેબ મૂકવામાં આવે કેપેસિટન્સ તો આ સૂત્ર એપ્સિલોન નોટ a / d - t સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અવગણીય જાડાઈની અસંખ્ય વાહક શીટ મૂકવામાં આવે તો તો કેપેસિટન્સ બદલાતું નથી તમને એમ કહી દીધું વચ્ચે તાંબાની કે એલ્યુમિનિયમની કે આવી અસંખ્ય પ્લેટો મૂકી દીધી તો એનું કેપેસિટન્સ બદલાતું નથી સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે t જાડાઈ પણ કે ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું જો માધ્યમ ઉમેરીએ તો તેનું કેપેસિટન્સ તો કે તો ત્યારે એનું કેપેસિટન્સ નું સૂત્ર આના જેવું જો આના ઉપરથી બોલું છું c બરાબર એપ્સાયલોન નોટ a / d - t ઇન્ટુ બ્રેકેટ 1 - 1 / k જ્યાં k છે એ એનો ડાયઇલેક્ટ્રિક અચળાંક છે ઓકે તો આ થઈ ગયો આપણા માટે મેં કીધું એ પ્રમાણે ભાઈ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે ડાયઇલેક્ટ્રિક દાખલ કરીએ તો અચ્છા માની લ્યો કે આવું હોય હવે આમ આપણને આપી દીધું આ દાખલા તરીકે એક પ્લેટ કેપેસિટરની પરિમાણો તમને આપી દઉં છું L ક્રોસ L
ओके अने आई ले ले आई एल बाय टू आम पर ले लो छू एल बाय टू आम कीधे एल अने हवे तमने एम कहेवामां आवे के भाई आनु केपेसिटन्स नक्की करो जो आवी रचना छे तो हवे तमारे केपेसिटन्स नक्की करवो तो शुं करवानुं तो के जो श्रेणी समांतरना रूल्स तमे सारी रीते जाणो छो तो तरत तमने खबर पड़ी जशे हवे आ प्लेटनुं क्षेत्रफळ छे ए क्यूं लेवानुं જ્યારે પ્લેટના ક્ષેત્રફળની વાત છે ત્યારે હું તમને આમ કહું કે ભાઈ આ પેલા આટલું એક કેપેસિટર ગણો આ એક એમાંથી ક્ષેત્રફળ આનું નાનું છે આ પ્લેટનું તો આ પ્લેટનું ક્ષેત્રફળ લેવાનું અને પેલું આ એક કેપેસિટન્સ નક્કી કરી લેવાનું પછી બીજું એક કેપેસિટર આ વિચારશું એમાં આ પ્લેટ નાની ગણાય તો એનું ક્ષેત્રફળ લેવાનું અને કેપેસિટન્સ નક્કી કરી નાખવાનું समांतर जो नक्की करिए पार्टीशन कर नाखू मान लो पहेलू केपेसिटर आ सी वन आ बीजू केपेसिटर सी टू हूँ सी वन लखू छू खास ध्यान रखो सी वन तरीके शू आवशे सी वन तरीके शू आवशे तो ई जुओ तो सी वन बराबर आज एप्साइलॉन नॉट छे शून्य अवकाश वच्चे क्षेत्रफळ केटलू तो के नानी प्लेट नु नानी प्लेट नु क्षेत्रफळ केटलू एल गुणिया एल बाय टू एल गुणिया एल बाय टू शू केम कह्युं तो के आम जे छे एल बाय टू पण आम जे प्लेट नी ऊंडाई कारण के प्लेट एटले आम हशे बराबर आम तो छे एल ज छे मैं आ लिख्युं छे एल क्रॉस एल एटले लंबाई पहोळाई जे छे एल एल छे तो एल आम ऊंडाई हशे आम एल बाय टू तो क्षेत्रफळ केटलू थशे एल इंटू एल बाय टू છેદમાં બે પ્લેટ વચ્ચેનું અંતર તો બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું l તો આના ઉપરથી આપણો આ પરિણામ પહેલું કેટલું આવશે એક l કેન્સલ કરી નાખો તો એપ્સિલોન નોટ l બાય 2 આ કેપેસિટન્સ c1 અચ્છા મારે બીજું કેપેસિટન્સ એટલે આ કેપેસિટન્સ નક્કી કરવું છે જો આ કેપેસિટન્સ નક્કી કરવું છે તો અહીંયા આ બે વચ્ચેનું અંતર કેટલું થઈ જશે 2l લખીએ c2 બરાબર એપ્સિલોન નોટ એ તરીકે ક્ષેત્રફળ તો નાની પ્લેટનું ક્ષેત્રફળ તો આપણે કહીએ કે આ l/2 જશે કારણ કે આ ટોટલ આમ l હતું તો આ l/2 હશે તો આપણે કહીએ l ગુણ્યા l/2 છેદમાં બે વચ્ચેનું અંતર 2l પાછો એક એક l કેન્સલ આઉટ થશે તો એપ્સિલોન નોટ l/4 આ c2 અને હમણાં કીધું એ પ્રમાણે આ બે કેપેસિટર કેવા જોડાણમાં ગણવા સમાંતરમાં અને જો સમાંતર જોડાણમાં ગણીએ તો સમતુલ્ય she equivalent बराबर c1 plus c2 तो epsilon not l by 2 plus epsilon not l by 4 અને પરિણામ આપણા પાસે જશે 3 epsilon not l by 4 આપણા પાસેનો આન્સર આવી રીતે ગમે સ્ટેપ વાળું કે ગમે કેપેસિટર તમને કહેવામાં આવે ખાસ આટલું મગજમાં રાખજો કે જે પ્લેટો આપેલી હોય તો પ્લેટોની અંદર જે પ્લેટનું ક્ષેત્રફળ નાનું હોય આપેલ બે પ્લેટ હોય ત્યારે એની અંદર કદાચ આમ કહી દીધું માની લો કે આ એક કેપેસિટર છે આ બીજી એક પ્લેટ આનું ક્ષેત્રફળ a1 છે આનું ક્ષેત્રફળ a2 છે તો મારે આનું કેપેસિટન્સ લખવું હશે તો કે આનું કેપેસિટન્સ જો લખવું હોય તો આ બે પ્લેટ વચ્ચેનું અંતર d હોય તો સૂત્ર આવું થઈ જશે એપ્સિલોન નોટ a2 / d ટૂંકમાં નાની પ્લેટનું ક્ષેત્રફળ લખવાનું હવે માની લ્યો કે આમાં નામાં તમને થોડુંક વધારે આગળ અંતર વચ્ચે મને ડાયઇલેક્ટ્રિક ભરવા જુદી જુદી સ્થિતિમાં ડાયઇલેક્ટ્રિક ભરી શકાય એક ક્વેશ્ચન આવી રીતે આમ લઈ આ દાખલા તરીકે બે પ્લેટ વચ્ચેનું અંતર છે d છે આની જે લંબાઈ લઈ આ એક k1 ડાયઇલેક્ટ્રિક ચલો k1 રાખ k1 ને બદલે k રાખીએ અહીંયા 2k રાખીએ અને k/2 રાખીએ અને હવે તમને એમ કહું કે આ તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય તો પહેલા તો તમને એ ખબર પડી જાય ભાઈ આમાં શ્રેણી સમાંતર શ્રેણીમાં કોણ છે સમાંતરમાં કોણ છે જો એ તમને ખ્યાલ આવી ગયો શ્રેણી સમાંતરના રૂલ્સનો તો પ્રશ્ન સહેલો છે
चलो ત્રણ કેપેસિટરો બનશે એ વાત તો બાકી થઈ ગઈ। ત્રણ કેપેસિટરો ની અંદર પહેલું કેપેસિટર હું આ તો C1 આ C2 અને આ C3, એટલે આપણે એને લખો C1 બરાબર। C1 બરાબર શું આવશે વિચારો, તો C1 બરાબર આપણે કહી શકશું કે આ કેપેસિટર ની વાત છે। પણ તો આની પ્લેટ નું ક્ષેત્રફળ કેટલું, તો કે ક્ષેત્રફળ આવશે આખી પ્લેટ નું L ક્રોસ L, તો આપણે કહી શકાય કે એપ્સિલોન નોટ L સ્ક્વેર, ક્ષેત્રફળ લખું L સ્ક્વેર છેદમાં બે પ્લેટ વચ્ચે નું અંતર કેટલું, આ બરાબર એક્ઝેક્ટલી કહી દઈએ D બાય क्षेत्रफल तो क्षेत्रफल तो L क्रॉस L बाय 2। જો વિચારજો કેવી રીતે લખું છું, આ L એટલે આપણે કીધું કે એની ઊંડાઈ છે આ પ્લેટની L સુધી છે, પણ અહીંયા સુધી જે વાત આવશે તો કે આ L જ આવશે, એટલે L ક્રોસ L/2 અને એના છેદમાં બે પ્લેટ વચ્ચેનું અંતર, તો બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું D/2, કેટલું પરિણામ આવશે, તો આવતી જશે એપ્સિલોન 0 L² / D, 2 2 કેન્સલ થઈ જશે। C3, તો C3 કેપેસિટન્સ પાછું તો કે એની જેમ જ એપ્સિલોન નોટ L ક્રોસ L/2 અપોન D by 2, પણ અહીંયા આપણે એક બીજી ખાસ ચોખવટ કરવી પડશે, ડાયઇલેક્ટ્રિક જ્યારે હાજર છે ત્યારે મારા અહીં ડાયઇલેક્ટ્રિક ઘણું થાય એટલે કાઈ K એક એડ કરવો પડશે, તો અહીંયા K આવશે, અને અહીંયા કેટલું આવશે 2K, અહીંયા 2K, તો અહીંયા 2 into K, ડાયઇલેક્ટ્રિક ની હાજરીમાં કેપેસિટન્સ K ઘણું થાય એવું આપણે ભણી ગયા છે, અને અહીંયા કેપેસિટન્સ કેટલું આવશે તો K by 2। બસ હવે આગળનું જાતે તમે પૂરો કરી શકો, સાદરૂપ ખાલી આપવાનું છે, શું કરવાનું, તો કે આ બે કેપેસિટરો કેવા જોડાણમાં કહી શકાય, જો આ પ્લેટ માટે જ્યારે વિચારો આના માટે, તો કે તમે કહી શકશો આ બે છે એ ક્ષેત્રફળમાં ભાગ પડાવે છે પ્લેટના ક્ષેત્રફળમાં, તો આ બે સમાંતર જોડાણ, અને આ બે સમાંતર જોડાણનું જે એક મળી જાય એટલે પહેલા તમારે શું કરાય C2 અને C3 બેનો સરવાળો, બરાબર, આનું જે તમને એક મળી ગયું કેપેસિટન્સ, એ કેપેસિટન્સ આની સાથે કેવું શ્રેણી જોડાણ। ચલો આ એક દાખલો પૂરો કરી દો, સ્ક્રીન પોઝ કરી લખી નાખજો પાછું, આપણે કીધું C2 અને C3 બે શ્રેણીમાં, જો C2 3 આમ લખું, એ બેનું ઇક્વિવેલન્ટ જે લખું છું 2 અને 3 નું, એનું C2 3 આવકું છું, તો બેનો સરવાળો C2 + C3, તો C2 આપણા પાસે છે 2k એપ્સિલોન નોટ L² / D + અહીંયા 2 2 કેન્સલ થઈ જશે, ફાઇનલી આવું રહેશે એપ્સિલોન નોટ k L² ઓકે આમાંથી જે કોમન નીકળે છે એટલો પદ કોમન લઈ લ્યો, તો આપણે કહી શકશું કોમન ની અંદર કેટલો આવશે એપ્સિલોન નોટ K L square upon D, I would say 2 plus half, तो आई थी जैसे 5 by 2 epsilon not K L square upon D, a C 2 3। अब C 2 3 C 1 साथ के बाद जोड़ा मास श्रेणी जोड़ा मास, जो श्रेणी जोड़ा मास है, तो यूं समतुल्य जरा आपने लगभग जो 1 upon C equivalent बराबर 1 upon C 1 plus 1 upon C 2 3, તો 1 upon C1, તો અહીં આપણે લખી નાખીએ કે ઉલટા ગણાય ડાયરેક્ટ લખી નાખું છું, ચાલો 2D upon 5 epsilon not K L square plus C1 ને ઉલટા ગણ લખીએ એટલે D upon 2 epsilon not L square K, પાછો આ કે આ પદ તો કોમન નીકળી જ જશે, એ પદ કોમન લઈ લે D upon epsilon not K L square 2 by 5 plus 1 upon 2, સાદુરૂપ આપી દઈએ તો D upon epsilon not K L સ્ક્વેર 4 ને 5 9 10 ના છેદમાં એટલે 9 ના છેદમાં 10,
ओके वन अपॉन सी इक्विवेलेंट उल्टा ही ना फाइनल आंसर देखियो सी इक्विवेलेंट बराबर दस ना छेद में नौ एप्सिलॉन नॉट के एल स्क्वायर अपॉन तो खास मित्रों आया आवाज कैपेसिटर ना आवाज जुदा जुदा प्रकार ना जरे तुमने कनेक्शन आपेला हो त्यारे वच्चे ना अमुक भाग में डायलेक्ट्रिक छे अमुक भाग में नथी तो ए वक्ते छे ई तमार आ रीते ना प्रश्न नो सोल्यूशन करतु रहू एक प्रश्न तमे वारे घणी तमने जोवाई मळशे तमे आना आधारे करी शकशो ट्राय करजो आया के1 डायलेक्ट्रिक होय आया के2 होय ने आया के3 होय बस तो के1 के2 के3 ना पद में जवाब आवशे केवन केटून केथरी ना पद में जवाब तमारो मळशे अने तमार सेम सादरूप में कीधु ई आ प्रमाणे आपवानु छे लखवानु बाकी होय तो लखी नाखो ओके आगळ घणी वक्त कैपेसिटर नी अंदर प्लेटोनिक बचत हूं तुमने एम कहू मानी लियो कि आ एक कैपेसिटर आ बीजू कैपेसिटर आ त्रीजू कैपेसिटर त्रण कैपेसिटरो छे आ त्रण कैपेसिटरो तैयार करवा माटे केटली प्लेट नी जरूर पड़ी एक बे चार पांच छह व्यवहार मिनीचराइजेशन नो युग है माइक्रो अति नानू करवू हवे तमे आपणे कही सके आ रीते आम जो प्लेटो गोठवता जाय बधाना कनेक्शन आपीए तो परिपथो खूब लांबा थाय ज्यारे मिनीचराइजेशन नो वात छे अत्यारे दाखला तरीके तमे कहो आईसी इंटीग्रेटेड सर्किट तमे नाम सांभळेलू हशे तो એની અંદર જે કેપેસિટરો જે બિલ્ટ કરવામાં આવે કેપેસિટરો કે એ ફોર્મેટ કરવામાં આવે તો એની અંદર આવી રીતે આમ નથી બધા બધા કેપેસિટર નું જોડાણ જે હશે તો એ જોડાણ આવી રીતે આમ અલગ અલગ સ્વતંત્ર રીતે એમનું જોડાણ ન હોય એ જોડાણો કે આને ને મારે નિર્માણ કરવું છે તો કે આવી રીતે આમ હશે આ દાખલા તરીકે તમે એમ કહો એ જો આ કેટલી પ્લેટો થાય આ કેપેસિટર એક C1 ગણાય આ પેલું કહો તો C1 C2 C3 तो C1, C2, C3 तो आमा तमे जोई सकसो प्रेरण केवी रीते थशे आमा प्रेरण नी दर्जो आमा प्रेरण केम हशे मानी लो के बेटरी साथे तमे कनेक्टेड करो आ प्लस होय तो आ माइनस हशे आ प्लस हशे आ माइनस हशे आ प्लस हशे आ माइनस हशे आमा शुं थशे तो के आ जेने तत्तीओ के प्लेट छे त्यारे आपणे थशे आया आ दाखला तरीके आ प्लेट प्लस पाछो ई खास ध्यान राखजो ने वारे घणी तमने आवुं कीधुं छे કે કેપેસિટર ની અંદર જ્યારે વાત હોય ત્યારે બહાર ની સાઈડ તો ઝીરો ચાર્જ હોય આ ખરેખર ઝીરો હોય ધન છે આ બાજુ અંદર ની સાઈડ હશે સેમ વસ્તુ આમાં કમ તો અહીંયા ઝીરો હશે અહીં અંદર ની સાઈડ પ્લસ હશે અહીંયા અંદર ની સાઈડ માઇનસ હશે અહીંયા અંદર ની સાઈડ પ્લસ હશે એટલે આ પ્લેટ માં પ્રેરણ થશે મોટી આકૃતિ ડ્રો કરું છું અહીંયા મેં કીધું કે આ બાજુ ની સાઈડ માની લો કે આપણે અહીં ધન મૂકો धन किए छे ત્યારે ખરેખર ધન મે કીધું કે બાજુ આ બાજુ અંદરની સાઈડ પ્રેરિત થશે બરાબર આ બાજુ જીરો આયા ઋણ ધન ઋણ ધન ઋણ જીરો ફાઇનલી પરિપથ પૂર્ણ તો આમાં એમ કહી શકાય જો આવા પ્રકારનું કનેક્શન કરીએ કે પ્લેટોની બચત થાય પણ તમે એમ કહેશો કે પ્લેટોની બચત કરવા જાય तो प्रश्न आमा तो श्रेणी समांतर चल मारे बे कैपेसिटरो छे ए श्रेणी मां छे आ त्रीजो छे ई आपणे अत्यारे त्रणेय श्रेणी मां छे पण मारे एवुं करवुं छे कि बे श्रेणी मां ने नियारे एक समांतर मां तो आमा केम करवुं प्लेटोनी बचत करवा जईए तो केम करवुं तो के त्यारे छे ने अंदरो अंदर प्लेटोने आडा अवडी कनेक्ट करवामां आवे अने कनेक्ट करी अने एना आधारे एनुं कैपेसिटन्स केम नक्की थाय ने ए आपणे शीखवानुं छे गुजकेट मां लगभग 3 के 4 वार एवा क्वेश्चन जोजो क्वेश्चन करावडुं छुं बहु सिम्पल अने सरळ छे કેવી રીતે સોલ્વ કરવાના છે ખાલી એટલા પૂરતું ધ્યાન રાખજો એક જ પ્રશ્ન સમજાવીશ તો લગભગ બાકીના તમે જાતે કરી શકશો પછી તમે તમારી રીતે ટ્રાય પણ કરો અહીં હેડિંગ તમારે આપવું હોય તો આવો આપી શકશો કેપેસિટરમાં પ્લેટોની બચત આ ખાલી આપણું હેડિંગ બરાબર ખાલી આપણે તો એમસીક્યુ સોલ્વ કેવી રીતે કરવા એ આપણો મુખ્ય ટાર્ગેટ છે અચ્છા હવે જો આવી રીતે માની લ્યો
કેપેસિટર ની મે ચાર પ્લેટો આપી છે ચાર પ્લેટ છે તો કેટલા કેપેસિટર બનશે તો કે આ 1 2 3 અત્યારે સરળતા ખાતર હું અત્યારે આવું કે તો માની લો કે આ બે પ્લેટ વચ્ચેનું અંતર જેટલું છે એટલું જ આ બે પ્લેટ વચ્ચેનું અંતર છે અને એટલું જ આ બે પ્લેટ વચ્ચેનું અંતર છે d પર પ્લેટોનું ક્ષેત્રફળ a છે એક હોય હવે આપણે અત્યારે ક્ષેત્રફળ ને કઈ બદલવું નથી બે પ્લેટો વચ્ચેનું અંતર d એમ નમ રાખી માની લો કે આનું કનેક્શન તમને આવી રીતે આમ આપી દીધું હોય એ બિંદુ કહો અને આ બી બિંદુ હવે તમને એમ કહો કે ભાઈ એ અને બી બિંદુ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું અરે એ અને બી વચ્ચે આપણે સમતુલ્ય કેપેસિટન્સ નક્કી કરવું છે તો જો એ અને બી વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ નક્કી કરવું હોય તો સરળ રસ્તો સૌથી સરળ શું કરવાનું તમે એવું માની લ્યો કે તમે આને છે ને બેટરી સાથે જોડેલ છે જો આને બેટરી સાથે જોડેલ હોય અને કનેક્ટ કરો તો કોઈ વાંધો નથી માની લો કે આને આપણે બેટરી સાથે જોડેલ છે આ ધન બનશે ધન સ્થિતિ માં આવશે જો આ ધન સ્થિતિ માં આવે ને તો આ ધન હશે આ પણ ધન બનશે કારણ કે આ કનેક્ટેડ છે અચ્છા આ જ્યારે ઋણ છે તો આ કઈક આ ઝીરો સ્થિતિ માં આ કે હું આ દાખલ V વોલ્ટ ની બેટરી ધારું ને તો એમ કહું કે આનું સ્થિતિ માન V વોલ્ટ હશે આનું V હશે પણ આને આપણે ન્યુટ્રલ આનું V સ્થિતિ માન છે એનો કે અહીંયા સ્થિતિ માન 0 આનું PDV છે એનો કે અહીંયા 0 અને અહીંયા આપણા માટે V હશે તો અહીંયા 0 એનો કે આ 0 સ્થિતિ માને હશે આ પણ 0 સ્થિતિ માને હશે પહેલું શું કામ કરવાનું ખાલી આટલું જ જે બે બિંદુ વચ્ચે તમને સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું હોય ત્યાં એકને કંઈક પ્લસ V કહી દો બીજાને 0 કહી દો અને હવે આ આની સાથે જેટલી કનેક્ટેડ હોય એને બધાને આ રીતે નામ આપી દો આ કનેક્ટેડ છે આને V તો V અહીંયા 0 તો 0 પછી શું કરો ખાલી આટલું જ અહીંયા દાખલા તરીકે હું V સ્થિતિ માન કહું છું બે સ્થિતિ માં છે એક V અને 0 તો અહીંયા 0 હજુ આ પેલું કેપેસિટર કેના વચ્ચે V અને 0 ની વચ્ચે તો હું આવું કરું કે ભાઈ આ પેલું કેપેસિટર V અને 0 ની વચ્ચે આ જે પેલું છે એ લઈ કુછ અચ્છા બીજું કેપેસિટર તો કે એ V અને 0 ની વચ્ચે આ V અને 0 ની વચ્ચે અચ્છા ત્રીજું કેપેસિટર તો કે એ V અને 0 ની વચ્ચે તો હવે તમે એમાં કહી શકો ભાઈ V અને 0 વચ્ચે આ ત્રણેય કેપેસિટર જે બન્યા એ કેવા જોડાણમાં છે સમાંતરમાં પણ આટલું સરળ છે પણ જેવા થોડા કોમ્પ્લેક્સ થાય એટલે વિદ્યાર્થી હેરાન મટે થવા પણ મેં તમને કીધું એ પ્રમાણે આટલું જો સ્થિતિમાન વાળું મગજમાં રાખશો ને તો ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય જો હજી એકાદ લઈએ માની લો કે આ રીતે આમ છે પાંચ પ્લેટો લઈ લીધી છે અને કનેક્શન કઈક આવી રીતે આમ આપી દઉં છું અહીંયા એ બી પાંચ પ્લેટો પાંચ પ્લેટોના કેપેસિટરની અંદર આ પ્લેટો વચ્ચેનું અંતર સરખું સમજો બરાબર બધી પ્લેટો વચ્ચેનું અંતર સમાન છે આ ડી જેટલું બધી પ્લેટોનું ક્ષેત્રફળ એ છે હવે એ સ્થિતિમાં મારે આને સમતુલ્ય કેપેસિટન્સ નક્કી કરવું છે સમતુલ્ય કેપેસિટન્સ માટે જોઈ લ્યો ચાલ મેં હમણાં કીધું તે પ્રમાણે આને દાખલા તરીકે પ્લસ V કહી દો આને 0 કહી દો તો પ્લસ V એટલે આ પ્લસ V આ પ્લેટ પણ થશે પ્લસ V આ 0 છે તો આ 0 આ 0 પણ વચ્ચેની પ્લેટ તો એમનેમ રહી ગઈ જો આવું કઈ થાય તો નામ આપી દો એનું સ્થિતિમાન છે X વોલ્ટ X નામ આપી દીધું આપણે X હવે શું કરવાનું તમારે તો કે અહીંયા લખો છો V અહીંયા લખો છો 0 અને x વચ્ચે રાખો આ x વચ્ચે અને હવે આમ ચાલો પેલું કેપેસિટર કેના વચ્ચે v અને 0 ની વચ્ચે ચાલો આ પેલું જોઈન્ટ કરો v અને 0 ની વચ્ચે ધ્યાન રાખવાનું x વચ્ચે નથી એટલે આપણે મેં ઉપરથી આમ જમ્પ મારેલો છે બીજું કેના વચ્ચે તો કે v અને 0 ની વચ્ચે ચાલો હજી આ આપણે ડ્રો કરી નાખ્યા v અને 0 ની વચ્ચે તમારે એ ગમે એમ ડ્રો કરવા હોય છો ત્રીજું કેના વચ્ચે v અને x ની વચ્ચે તો કે આ v અને x ની વચ્ચે એક કેપેસિટર આ ત્રીજું જો V અને X ની વચ્ચે ચોથું કેના વચ્ચે તો કે X અને 0 ની વચ્ચે તો આ X અને 0 ની વચ્ચે જુઓ જે હવે તમને ખબર પડે કે ભાઈ આ કેપેસિટરો V અને 0 વચ્ચે કેવા કનેક્શનમાં છે તો કે આ બે શ્રેણીમાં પછી ત્રણેય
समांतर मां मानी लियो क्या दरेक नू कैपेसिटेंस आया तमे को सी छे सी छे सी आ बदा सरखा छे अंतर एटले सी तो केटलू थशे तो के आ सी एटले सी बाय 2 सरखा मूल्य ना छे अने श्रेणी मां छे एटले सी बाय 2 सी बाय 2 ई आनी साथे बदारे समांतर मां छे तो सी इक्विवेलेंट जो मारे लखवू होय तो सी प्लस सी प्लस सी बाय 2 5 सी बाय 2 आ इक्विवेलेंट थशे 5 सी बाय 2 अच्छा એવી રીતે આયા કેટલું થાય તો કે આયા સી છે સી છે સી છે બરાબર તો આયા થઈ જશે 3 સી હું આ બે ત્રણ આ તમને ડ્રો કરું છું તમે સ્ક્રીન પોઝ કરીને એક વખત ટ્રાય કરો પછી તરત જ પાછો આપણે ઈ બે ત્રણ જે કહું છું એનું સોલ્યુશન જોઈએ कनेक्शन बदली ना कुछ ओके चलो अब आ रखिए ए अपेलो अब बधी प्लेटो समान क्षेत्रफळ वाली छे અને બે વચ્ચેનું અંતર પણ સમાન છે चलो स्क्रीन पॉज करीन करो પેલા તમારી રીતે કરજો થઈ જાય પછી જુઓ પેલા માટે ચાલો આયા છે જ્યારે આપણે સ્થિતિમાનની વાત છે ત્યારે અહીંયા વી લઈ લઉં છું અહીંયા 0 જો અહીંયા વી છે અહીંયા 0 છે તો અહીંયા કશું વી વી આ 0 0 અહીંયા એક્સ તો પેલા માટે આ વી એક્સ 0 પેલું છે કેના વચ્ચે v અને 0 વચ્ચે આ v અને 0 વચ્ચે બીજું છે 0 અને x વચ્ચે આ 0 અને x વચ્ચે ત્રીજું x અને v વચ્ચે x અને v વચ્ચે ચોથું છે v અને 0 વચ્ચે v અને 0 વચ્ચે આપણે હમણાં આપ્યું તો એક પરિપથ છે આ આ બે શ્રેણીમાં એટલે c/2 c/2 આની સાથે સમાંતર એટલે 5c/2 એટલે આનો આન્સર છે 5c/2 નેક્સ્ટ આજો આ સ્થિતિમાન દાખલા તરીકે 20 વોલ્ટ અહીંયા 0 અહીંયા ખબર નથી અહીંયા x કે જો આ કનેક્ટેડ છે તો પાછો આપણે કહી દઈએ કે ભાઈ અહીંયા x અને જો એવું છે તો આપણે કહી શકાય ભાઈ એનું પરિણામી તો પાછો અહીંયા v x 0 v અને x વચ્ચે પેલું કેપેસિટર જુઓ પેલું છે અહીંયા v અને x વચ્ચે બીજું છે v અને 0 વચ્ચે તો આ v અને 0 વચ્ચે બીજું v અને 0 વચ્ચે ત્રીજું છે x અને 0 વચ્ચે તો x અને 0 વચ્ચે ત્રણ કેપેસિટર થઈ ગયા આ બે શ્રેણીમાં c c c/2 c સાથે સમાંતરમાં તો કહી શકો 3c/2 આનો આન્સર છે 3c/2 નેક્સ્ટ અહીંયા જુઓ અહીંયા આવશે આદાન તરીકે પોઝિટિવ અહીંયા આપણે કહી કે પ્લસ v પ્લસ v પ્લસ v 0 0 અમે આને તો ડ્રો ન કરીએ તો એમનામ સમજાઈ જાય કે બધા કેપેસિટર v અને 0 ની વચ્ચે છે v અને 0 વચ્ચે જુઓ આ વી 0 વચ્ચે આ વી 0 વચ્ચે આ વી 0 વચ્ચે વી 0 વચ્ચે કેટલા કેપેસિટર વી 0 વચ્ચે થી 4 તો 4 4 સમાંતરમાં થાય અને 4 સમાંતરમાં તો સમતુલ્ય કેટલું થઈ જશે 4c
थोड़ू कॉम्प्लेक्स आप मान लियो रीते आम छे कनेक्शन एक बीजा साथ कोई कनेक्ट तो आने एक्स कही दिए वाई कही दिए त्यार ड्रॉ कर जरा ध्यान रखू दाखला तरीके अपने कहू के आ वी आ जीरो एक्स वच्चे नाम आप तो वाई क्या ऊपर अथवा नीचे ऊपर अथवा नीचे वाई आप तो छूट एक्स आप चाल से पेलू के वच्चे वी एक्स वच्चे आ एक कैपेसिटर वी एक्स वच्चे बीजू के वच्चे एक्स जीरो वच्चे एक्स जीरो वच्चे तीजू के वच्चे जीरो वाय वच्चे आ जीरो वाय वच्चे चौथू के वच्चे वाय वी वच्चे वाय वी જોઈ શકો તમે આ બે વચ્ચે તમારે સમતુલ્ય નક્કી કરવાનું છે તો અહીંથી આપ જાવ બે બ્રાન્ચ પડે છે બે બ્રાન્ચ અહીંયા બેગી તો આ બે સિરીઝમાં આ બે સિરીઝમાં તો આ c/2 આન્સર આવશે સી સી ઇક્વિવેલન્ટ બરાબર સી સારું તો હવે જ્યારે આપણે કે કેપેસિટરમાં પ્લેટોની બચત તો ત્યારે આપણા માટેનો જે ટોપિક આવશે કે ઇક્વિવેલન્ટ કેમ નક્કી કરવાના એને મેં કીધું એ પ્રમાણે ગુજકેટમાં લગભગ 3 કે 4 વાર આવા પ્રશ્નો પૂછા છે નીટ ની અંદર પણ પૂછા છે તો આ જ્યારે પ્લેટોની વાત આવે તો એ ધ્યાન રાખશો એક ક્વેશ્ચન લેક્ચર પૂરો કરી પહેલા એક ક્વેશ્ચન તમારા માટે છોડી દઉં છું કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો એના માટે માની લો કે આપણે જે આ રીતે આ જે કેપેસિટરો તૈયાર કરીએ બદલે પ્લેટોની બચત કરવી છે પ્લેટોની બચત કરવી છે એટલે આવી રીતે આમ કંઈક કનેક્શન કરવું છે અને જો समांतर प्लेट कैपेसिटर वाला एन कैपेसिटर आ रीते तैयार करवाने बदले आ रीते तैयार करिए तो केटली प्लेटोनी बचत थसे केटली प्लेटोनी बचत थसे अब थोड़ा मैथमेटिकल क्वेश्चन है बहुत सिंपल है पर प्रश्न ऊपर बाहर आप जो नहीं तो आंसर खोटो पड़ से हूं एन कहू छु एन प्लेटो न बोलतो बोलू छु शू कि एन कैपेसिटर बराबर एन कैपेसिटर श्रेणी में जोड़ेला है એવું મારા એટલે પ્લેટોની બચત કરીને અહીંયા કેપેસિટન્સ એટલું જ કેપેસિટન્સ તૈયાર કરવું છે તો કેટલી પ્લેટોની બચત થશે બીજો ક્વેશ્ચન એમાં એન પ્લેટોની મદદથી આ રીતે કેપેસિટરો તૈયાર કરીએ અને આ રીતે કેપેસિટર તૈયાર કરીએ તો કેપેસિટન્સ બે વખતના કિસ્સામાં ગુણોત્તર કેટલો બરાબર આના કેપેસિટન્સના છેદમાં આનો કેપેસિટન્સનો ગુણોત્તર લેજો ફરીથી બોલું છું એક વખત એન પ્લેટો લઈ લીધી તો એન પ્લેટો લઈ લઈએ અને આ રીતે કેપેસિટર બનાવીએ ત્યારે જેટલા કેપેસિટર જે મળે એને કંઈક નામ આપી દેજો C1 C' કે જે કહેવાય અને પછી આપણે એન પ્લેટોની મદદથી આ રીતે કેપેસિટર બનાવીએ અને આના કેપેસિટન્સના છેદમાં આનું કેપેસિટન્સ એનો ગુણોત્તર વિચારજો અને આન્સર આપવાની ટ્રાય કરજો બાકી હવે નેક્સ્ટ લેક્ચરમાં